नमस्कार, आओ मळीए कार्यक्रममां आपनुं स्वागत छे। मित्रों, थोड़ी जूनी स्मृतिओने संकोरीए तो सापना खेल करता वादी मदारी, अंग कसरतना खेल करता नट बजाण्या के छरी चप्पूनी धार काढता सराण्याने क्यांक ने क्यांक जोयानुं याद आवशे। आ समुदायो पासे तेमनी दायकाओ जूनी परंपरागत कला तेमज समाज उपयोगी व्यवसायोनी अद्भुत परंपरा हती। आजीविका रड़वा तेओ गामे गाम फरता रहे, तेमनु विचरण अटके तो तेमनु जीवन अटके। परिणामे मुश्केली ए सर्जाई के तेओ गामनो हिस्सो क्यारेय न बन्या, वड़ी समाजे पण तेमने तरछोड्या। विकासनी नवी तराहे तेमना पारंपरिक व्यवसाय पण पड़ी भांग्या। आ समुदायो विचरता के विमुक्त समुदाय तरीके ओळखाय छे। आ विचरता विमुक्त समुदायोने सामाजिक ओळख, नागरिक अधिकारो, शिक्षण, जीवन जीववा माटेनी पायानी जरूरियात अपावानी सेवा झुंबेश चलावे छे विचरता समुदाय समर्थन मंच। समाजना मुख्य प्रवाहथी वेगळा रहेला एवा आ समुदायोनुं कल्याण अने स्थापन जेमना हैये वसेलू छे ते छे अमदावादना मित्तल पटेल। तेओ विचरता समुदाय समर्थन मंचना स्थापक ट्रस्टी छे। आओ मळीए मित्तल पटेलने। नमस्कार मित्तलबेन। नमस्कार। આવો મળીએ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્તલબેન, ઘણી નાની વયે આ જરૂરિયાતમંદ સમુદાયો માટે તમે ઘણું બધું કામ કર્યું છે। તમારી આ કામગીરીને બિરદાવતા ઘણા બધા એવોર્ડ્સ પણ તમને મળ્યા છે અને હવે તો તમારી આ કામગીરી થોડી થોડી પ્રસિદ્ધ પણ થવા લાગી છે। ખૂબ જ ગણ્યા ગાંઠ્યા લોકો કરવાનું પસંદ કરે એવું આ સેવા કાર્ય કરવાનું તમે પસંદ કર્યું છે, તો સૌથી પહેલા તો તમારા વિશે જાણવાની ઈચ્છા થાય કે તમારો જન્મ ક્યાંનો, અભ્યાસ તમે ક્યાં કર્યો અને ક્યાં સુધીનો? મારો જન્મ મહેસાણા જિલ્લાનું સંખલપુર, બેચરાજી તાલુકાનું સંખલપુર ગામ છે ત્યાં મારો જન્મ થયો। મારા મમ્મી અને પપ્પા છે તે પણ ખેતી અને પશુપાલન સાથે ના વ્યવસાય સાથે સંકળાયેલા છે। મારું પ્રાથમિક શિક્ષણ છે તે ગામમાં થયું, સંખલપુરમાં, 1-7 ધોરણ। એ પછી હું ભાવનગર સ્પોર્ટ્સ હોસ્ટેલમાં મારું સિલેક્શન થયેલું એથ્લેટિક્સમાં, એટલે 10 ધોરણ સુધી હું ત્યાં ભણી। 11 અને 12 મેં ગાંધીનગર સાયન્સમાં કર્યું અને બીએસસી ફિઝિક્સ સાથે મેં મહેસાણા આર્ટ્સ એન્ડ અર્બન બેંક સાયન્સ કોલેજ જે છે મહેસાણાની ત્યાં કમ્પ્લીટ કર્યું। એ પછી આઈએએસના અભ્યાસ માટે હું અમદાવાદ આવી અને એ દરમિયાન મેં જર્નલિઝમમાં એડમિશન લીધું અને જર્નલિઝમમાં મેં એમફિલ ગુજરાત વિદ્યાપીઠમાંથી પૂરું કર્યું। મિત્તલબેન, તમે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે મહદઅંશે કામ કરો છો, તો આ વિચરતી અને વિમુક્ત જાતિઓ એટલે કઈ કઈ જાતિઓ? ગુજરાતની વાત કરીએ તો વિચરતી જાતિઓમાં 28 જુદી જુદી જાતિઓ આવે છે, જેને અમે બે ભાગમાં વિભાજિત કરી છે। એક ભાગ એવી છે કે જે સમાજને મનોરંજન પૂરું પાડવાનું કામ કરે છે અને એક ભાગમાં જે જાતિઓ છે તે સમાજને જુદી જુદી સેવા પૂરી પાડવાનું કામ કરે છે। આ બંને વિચરતીમાં જ 28 આ જાતિઓ જે છે એમાં વાદી, મદારી, સરાણિયા, કાંગસિયા, ઓડ, ભાંડ, ભવાયા, નટ બજાણિયા, ગરો, તુરી આ પ્રકારની જાતિઓ છે એનો સમાવેશ થાય છે। મનોરંજન કરવાવાળી જે 8-1 જાતિઓ છે જેમાં નટ બજાણિયા, ભાંડ, ભવાયા, તુરી, તરગાળા આવે છે, એ સમુદાયો સમય સમય પર, એટલે પહેલા જમાનાની વાત કરીએ જ્યારે આધુનિક મનોરંજનના એક પણ સાધનો ઉપલબ્ધ નહોતા, એ વખતે સમય સમય પર ગામમાં નિશ્ચિત કરેલા ગામોમાં એ લોકો જાય અને આખા ગામના લોકોને એક જગ્યાએ ભેગા કરવા અને ત્યાં એમનું મનોરંજન લોકો સામે રજૂ કરતા અને લોકો એમને એટલે એમની આતુરતાપૂર્વક રાહ જોતા। ઘણા ભવાયા તો મને કહેતા કે બેન, અમે જ્યારે ગામમાં જવાના હોઈએ ત્યારે અમારું સામયું થતું, અગર વર્ષનો એક સમયગાળો અમારો એ ગામમાં જવાનો ફિક્સ છે અને એ સમયગાળામાં અમે જો ગામમાં ન પહોંચીએ તો ગામના લોકો અમને શોધતા આવતા, એટલું બધું માન એમનું હતું। એ આ મનોરંજન કરવાવાળી એક આખો વર્ગ અને બીજો હતો સમાજને જુદી જુદી સેવા પૂરી પાડવા, જેમાં વાંસ ફોડા છે તો સુડલા ટોપલા વાંસમાંથી બનાવવાનું કામ કરે, ઓડ છે તે માટીના ઘર બનાવે, સરાણિયા છરી ચપ્પુની ધાર કાઢવાનું કામ કરે, ગાડલિયા છે તે બળદની લેવેશ કરવાનું કામ કરે અને ખેતીમાં જરૂરી ઓજારો જે છે લોખંડના એ પૂરા પાડવાનું કામ કરે। આ પ્રકારની જુદી જુદી જે જ્ઞાતિઓ છે તેને વિચરતી જ્ઞાતિમાં મૂકવામાં આવે છે અને વિમુક્ત જ્ઞાતિ એટલે એક એવી કેટેગરી છે જેને અંગ્રેજોના વખતમાં ગુનાહિત ઘોષિત કરવામાં આવેલી,
અને એ વખતે એટલે આઝાદ ભારતની પહેલાંની વાત કરીએ તો જ્યારે રાજા રજવાડાનો આખો સમય હતો એ વખતે રજવાડાઓ પાસે સ્થાયી સૈન્ય હતું પોતાનું જે ગમે ત્યારે એટલે લડાઈ કે એવી કોઈ સંજોગોમાં એ દુશ્મન સામે લડાઈ કરી અને પોતાના રાજ્યને જીત અપાવવા માટેનું આખું કામ કરે. હવે એ વખતે ઘણા નાના રજવાડાઓ પણ હતા જે પોતે સ્થાયી સૈન્ય રાખી શકે એવી પરિસ્થિતિમાં નહોતા. એ વખતે જ્યારે એ નાના રજવાડાને કોઈ એવો ભય લાગે છે કે મારી ઉપર થવાની છે તો એ દરમિયાન એ અસ્થાયી સૈન્ય એટલે એવી ટોકીઓ જ રીતસર હોતી કે જેને તમે ભાડેથી હાયર કરી શકો એમ અને ભાડેથી રાખ્યા પછી જ્યારે તમે એને બોલાવો છો ત્યારે તમારા વતીથી એ કામ કરે લડાઈનું એમ. પણ એને કંઈ વેતનના રૂપમાં કશું ચૂકવવાનું નહોતું એમ. એ દરમિયાન એમને એવી છૂટ આપવામાં આવતી કે તમે જેટલો પ્રદેશ જીતો છો એ પ્રદેશમાંથી તમને જેટલું મળે છે લૂંટીને એ તમારું એમ. આ પ્રકારે અસ્થાયી સૈન્યના રૂપમાં કામ કરતી જે ટોળકીઓ અને 1852 આસપાસ જે પ્લાસીનું બીજું યુદ્ધ થયું એ પછી આખું ભારતમાં જેટલા પણ આવા નાના નાના રજવાડાઓ હતા ઇવન મોટા રજવાડા પણ બધાએ અંગ્રેજોનું આધિપત્ય સ્વીકારી લીધું. પછી કોઈને આવી અસ્થાયી સેનાની જરૂર ના પડી. સ્થાયી સૈન્ય હતું એ પણ વિખેરાઈ ગયું. રાજાઓએ એમનું પુનર્વસન પણ કર્યું. કેટલાક બ્રિટિશ આર્મીમાં પણ જતા રહ્યા એમ. આ અસ્થાયી સૈન્યનું કોઈ રણીધણી ના રહ્યું એવું કહેવું હોય તો આપણે કહી શકીએ. એટલે એ લોકોએ શું કરવું એમ એમની માટે બહુ જ મોટો સવાલ હતો. એટલે એમાંના કેટલાક લોકોએ નાની નાની ટોળકીઓ બનાવી અને ચોરી લૂંટફાટનું કામ પણ શરૂ કર્યું અને એમાંના કેટલાક એવા હતા કે જેમને અંગ્રેજોની સામે લડાઈ પણ કરી. આપણા દેશ માટે આ લોકો આવ્યા છે એવી રીતના કરીને અને આ બધાથી અંગ્રેજોને ઘણો ભય આમનાથી લાગ્યો આ બધી જાતિઓથી. એટલે એમણે 1872 આખા દેશમાંથી 200 જ્ઞાતિઓને એમણે નોટિફાઈડ એટલે ગુનેગાર ઘોષિત કરી એમને કોર્ડન કરીને રાખવામાં આવે. એમાં જન્મજાત કોઈ બાળક જન્મે છે તો પણ જાણે જન્મજાત ગુનેગાર છે એવું થતું એમ. એને પોલીસ સ્ટેશનમાં હાજરી ભરાવવી પડે. ફિંગરપ્રિન્ટ્સ એ લોકોના લેવામાં આવતા. જવું છે ક્યાંક બહાર એમને એમની કોર્ડન કરેલી વસાહતમાંથી તો પોલીસ પરમિશન લઈને જ જવાનું. 24 કલાકમાં એને પાછું આવવાનું. આ પ્રકારની આખી પરિસ્થિતિમાં એ લોકો જીવતા. આ સ્થિતિ છે 1952 સુધી રહી એમ. આપણને આઝાદી 1947 મળી પણ એમને 1952 આ જે કોર્ડન કરીને રાખવામાં આવતા હતા એ બધામાંથી આઝાદી એમને મળી અને ત્યારે જવાહરલાલ નહેરુ એમને ગુનાહિતમાંથી વિમુક્ત એટલે ડીનોટિફાઈડ નોટિફાઈડમાંથી ડીનોટિફાઈડ એમને ઘોષિત કરેલા. આ એમની વિચરતી અને વિમુક્ત જાતિઓની હિસ્ટ્રી કેવી હોય તો કહી શકીએ આપણે. જી, હવે આ સમુદાયોના ઉત્થાન માટે આપ કાર્ય કરો છો તો આ ક્ષેત્રમાં આપ કેવી રીતે આવ્યા? એકચ્યુઅલી જર્નલિઝમ મારું એટલે મેં એડમિશન લીધું એમ એ દરમિયાન મને ચરખા સંસ્થા દ્વારા ફેલોશીપ આપવામાં આવેલી અને એ ફેલોશીપમાં મેં શેરડી કામદારો દક્ષિણ ગુજરાતમાં જે આમ તો મૂળ આદિવાસી જે શેરડી કામદારો તરીકે કોઈતા તરીકે કામ કરે છે એમના સામાજિક અને આર્થિક પરિસ્થિતિ જાણવાના અભ્યાસ રૂપે 2-1 મહિનાની ફેલોશીપ મને મળી અને હું એ દરમિયાન ત્યાં આગળ ગઈ એમ. હવે વિદ્યાર્થી એટલે એ અવસ્થામાં અને બીજું એ છે કે મારું કોઈ બેકગ્રાઉન્ડ જ નહીં આવી સામાજિક સેવાક્રિય પ્રવૃત્તિ સાથે જોડાયેલી સંસ્થાઓનું કોઈ એક્સપોઝર જ નહીં એ વખતે મારા મનમાં પણ. એટલે મને જ્યારે આ શેરડી કામદારોની વાત થઈ એટલે મને એવું કહ્યું કે લોકો પડાવો નાખી અને રહે એટલે મને હતું કે મિલિટરી જેવા ટેન્ટ હોય એ લોકોના રહેવાનું ને બધું એટલે ઓકે ફાઇન. અને પેલી ફેન્ટેસી પણ કે આપણને આમ આઉટિંગ ને લાઈક એ પ્રકારનું આખું. અને જ્યારે પહેલો પડાવ તડકેશ્વર કિમ ચોકડીની પાસેનો ત્યાં મારે જવાનું હતું. લગભગ 6:30-7 વાગે હું ત્યાં પહોંચી હોઈશ. જ્યારે ગામથી હું પડાવ 2-2.5 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપીને હું જ્યારે ત્યાં પહોંચીને મેં જોયું તો એકદમ સાયલેન્ટ થઈ ગઈ. કેમ કે મેં જે કલ્પના કરી હતી એમાંનું કશું જ નહોતું. આપણે જોઈએ છીએ કે અમદાવાદ કે શહેરોમાં જે બાંધકામ માટે આવતા આદિવાસી ભાઈઓ બહેનો જે પ્રકારની નાની પ્લાસ્ટિકનું વાદળી કલરનું પ્લાસ્ટિક મૂકીને નાની ઝૂંપડી બનાવીને રહે છે એ પ્રકારે જેમાં તમે ઊભા પણ ના રહી શકો. ઇવન બેસવું હોય તો પણ તમારે આમ જરાક માકું વળીને બેસવું પડે એવી છાપરીઓ બધાની ત્યાં આગળ બનાવેલી. અને ત્યાં જઈને જે મુકાદમે કોન્ટ્રાક્ટ બેઝ પર એ લોકોને લાવી અને કામ કરાવતો હોય એમ એને હું મળી એને મેં આખી વાત કરી કે હું આવી રીતે પત્રકારત્વ વિભાગમાંથી આવું છું અને મારે આમનો અભ્યાસ ને એ બધું. એ પણ એને પત્રકારત્વ સાંભળ્યું એટલે પછી એને એમ લાગ્યું કે આ બેન તો કોઈ મોટા પત્રકાર છે ને આ બધું લખવા આવ્યા છે એમ. એટલે આમાંથી ઘણી બધી માહિતી એમને એવી મળશે અને અમારું આ થશે તે થશે ખૂટ. એટલે એને જે ડર લાગ્યો એના કારણે એને મને સપોર્ટ કરવાનું જ બંધ કરી દીધું. પાણીનું તો ના પૂછે એનો પણ કંઈ વાંધો નહીં પણ મને હવે 7 વાગ્યાની પરિસ્થિતિ અને મને હતું કે જલ્દી મને થોડીક ઇન્ફોર્મેશન આપે એમ. અને મારી હું તો રોકાવાની વિચારથી ત્યાં આગળ ગયેલી. એ દરમિયાન હું બેઠેલી મુકાદમ મને કોઈ ભાવના આપે એ દરમિયાન જ એકદમ
एक पुरुष एना बाळक ने लईने आव्यो, ए बाळक अने पुरुष बन्ने लोही लुहाण, छोकरो जे नानुं हतुं लगभग 8-1 महिनानुं हशे कदाच, एना शरीर पर एटला बधा कांटा वागेला अने एटलुं बधुं रडे, ईवन भाई पण छे एटलुं बधुं रडे एम, अने आदिवासी भाषामां बधुं पेला मुकादमने बीजा बधा माणसो ते आगळ ઊભેલા એને સંભળાવે. મને થયું કે આ શું કહે છે એમ, એટલે પછી મને મેં પૂછ્યું એટલે મને ખ્યાલ આવ્યો કે એ જ્યારે ખેતરમાંથી કામ કરીને પાછો આવતો હતો એની પત્ની સાથે, અને એ દરમિયાન ગામમાંથી કે ક્યાંયથી પણ બાઇક લઈને બે છોકરાઓ આવ્યા અને એની પત્નીને ઉપાડીને લઈ ગયા. એણે ઝપાઝપી કરી એટલે એને ખૂબ માર્યો, એના બાળક એની એની પત્નીએ એને તેડ્યું હતું, એને સીધું જ વાડમાં ફેંકી દીધેલું એમ, અને છેવટે આ હારી ગયો પેલાથી અને એની પત્નીને લઈને જતા રહ્યા. અને આ બંને જણા રડતા રડતા ત્યાં મુકાદમની પાસે આવીને ફરિયાદ કરતા હતા. હું તો સમસમી ગઈ આખું સાંભળ્યા પછી. આપણને આમ થોડી વાર માટે થઈ જાય કે આવી પરિસ્થિતિ કેવી રીતે ચલાવી લેવાય, હતું મને કે હવે નેક્સ્ટ શું એક્શન શું લેશે આ લોકો. પણ અડધો એક કલાક આ બધું ચાલ્યું, એક ભીડ હતી એ બધું જ, પછી જાણે અડધા કલાક પછી બધા જ પોતાની રૂટીન લાઈફમાં ગોઠવાઈ ગયા એમ, કોઈ એના વિશે કંઈ વાત જ નથી કરતું એમ. મુકાદમ છે એ મને ભાવ નથી આપતો હવે, એવી હું ડરી ગઈ હતી આખી જે ઘટના બની. લગભગ 23 વર્ષની મારી ઉંમર અને હું વિચારું બી કેવી રીતે કે પાછી જઉં, કેમ કે આપણી નજર સામે જ આ ઘટના બની એમ, એટલે હવે મારી પાસે કોઈ ઓપ્શન નહોતો, મારે ત્યાં રહેવું જ પડે એવી પરિસ્થિતિ હતી, કોણ મને રાખે એમ. અને એ દરમિયાન પછી મુકાદમ તો રેડી નહીં, એટલે પછી એક બાઈ પાસે હું ગઈ જે એના ઝૂંપડી પાસે હતી. મેં એને કીધું કે મારે આજની રાત રોકાવું છે, તું મને રોકાવા દઈશ એમ તારા ઝૂંપડામાં. એટલે એટલે એણે કહ્યું કે ઓકે કંઈ વાંધો નહીં એમ. હવે નવેમ્બર મહિનો હતો ને પુષ્કળ ઠંડી એ વખતે પડેલી, અને મને જે કલ્પના હતી એ પ્રમાણે હું, મને એમ હતું કે ઓઢવાનું ને એવું બધું તો એ લોકો મને આપવાના જ છે ને, એટલે હું કપડાં ભરીને બેગ લઈ ગયેલી, ચોપડા ભરીને બેગ લઈ ગયેલી, પણ એક પણ ઓઢવાનું કે એવું કશું જ નહીં મારી પાસે. જ્યારે હું ત્યાં રાત્રે રોકાઈ એ લોકોની સાથે એમ, અને આખી રાત જે આ અનુભવ પરથી તમે નક્કી કર્યું કે મારે આ ક્ષેત્રમાં આવવું છે, અને એટલું માનસિક રીતે પણ આમ ડરી ગયેલી એમ, પણ પછી આખું ખ્યાલ આવ્યો કે નહીં આ પરિસ્થિતિમાં લોકો જીવે છે કેવી રીતે, અને મારે તો એટલે ડેફિનેટલી આની માટે કંઈક કરવું છે. આ કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં વર્ષોથી કામ થતું આવ્યું હોય અને તમે એ જ દિશામાં કામ આગળ વધારો. અહીંયા તો કામ કરવું હોય તો પણ કેવી રીતે કામ કરવું એ એક અસમંજસ થાય, તો કામ કરવાની શરૂઆત તમે કેવી રીતે કરી? વિચરતી જાતિઓ સાથેની વાત, એટલે મારું ભણવાનું પદ આ શેરડી કામદારોના અભ્યાસ પછી મને લાગ્યું કે હું મેઇનસ્ટ્રીમ મીડિયામાં જઈશ એમ, અને ત્યાં જઈને આ બધા વિશે લખવાની મને થોડી કલ્પના એવું હતું એ વખતે મારા મનમાં પણ એમ, પણ એ બધું કંઈ હું કરી ના શકી એટલું બધું. મારી ઇન્ટર્નશીપ દરમિયાન મેં મીડિયામાં પણ થોડો ટાઈમ કામ કર્યું, એ પછી પછી થયું કે એ વખતે જનપથ કરીને એક સંસ્થા હતી, છે રાધર નેટવર્ક એનજીઓ છે ગુજરાતનું, અને એ જનપથમાં હું વિદ્યાર્થી હતી ત્યારથી હું ત્યાં જતી હતી. અને એ વખતે નક્કી થયું કે ગુજરાતમાં વસ્તી વિચરતી અને વિમુક્ત જાતિઓ વિશે આપણે એક અભ્યાસ કરીએ, તો અને મારું ભણવાનું પત્યા પછી હું જનપથમાં ગઈને મેં કહ્યું કે મને રસ છે આ જાતિઓને સંગઠિત કરવામાં અને બધામાં, અને આપણે જોડાઈને આ કામ આખું પસંદ કરીએ કે અરે કરવાનું શરૂઆત કરીએ એમ. અને પછીથી જનપથમાં રહી અને જાતિઓને શોધવાનું, પણ એ વખતે મારા મનમાં અને ઇવન જનપથમાં અમે બધા બેઠેલા અમારા મનમાં પણ એવું હતું કે વિચરતી જાતિ એટલે ફક્ત વાદી મદારી અને વણઝારા એમ, એના સિવાય આટલી 40 જ્ઞાતિઓ એટલે 28 વિચરતી ને 12 વિમુક્ત એવું બિલકુલ મનમાં નહોતું એમ. એ પછી જ્યારે સરકારમાં ગયા, સરકાર પાસેથી આખી યાદી મળી, ત્યારે ખબર પડી કે ઓહ આટલી બધી જ્ઞાતિઓ છે. અને પછી એમને જ્યારે શોધખોળ એમની આદરી એટલે ક્યાં છે, ગવર્મેન્ટને બી પૂછ્યું કે ડેટા અમને આપો ને ક્યાં છે એમની વસાહતો, પણ બહુ ડિફિકલ્ટ છે કેમ કે એમના પડાવ સતત બદલાતા રહેતા હોય છે, કામધંધા માટે ફર્યા કરે એના કારણે. એટલે મને કંઈ એવું પદ્ધતિસર ડેટા મળવાનું પણ નહીં થયું, પણ એક ગામથી બીજે ગામ એમની ઇન્ફોર્મેશન, આમ તો એવું કહેવાય નહીં પણ જ્યારે હું એ લોકોની વસાહતમાં જઉં ત્યારે હું પૂછતી કે લગ્ન કે કોઈનું હોય તો ત્યારે મને કહેજો એમ. એટલે પણ પછી હું જ્યારે લગ્નમાં જવા માંડી એટલે મને એક સાથે બહુ જ બધી વસાહતના વડાઓ મને મળે, તો વધારે સારી રીતે એમની સાથે વાત થાય. પણ લગ્નમાં એટલો ખુશીનો માહોલ હોય કે આપણી વાતને કોઈ ગંભીરતાથી લે જ નહીં, એટલે પછી આમ પૂછાય નહીં, પણ ત્યારે હું એમ કહેતી હતી કે કોઈનું મરણ થાય તો તમે મને કહેજો તો હું આવીશ ત્યાં. એટલે આજ સુધી એવું કહી શકું કે મારા સગાવાલાના ત્યાં આવું કંઈ ખરાબ ઘટના બની છે અથવા એવું થયું છે તો હું નથી ગઈ, પણ વિચરતી જ્ઞાતિના ત્યાં તો હું કહી શકું કે મેક્સિમમ એમના ત્યાં હું બેસણામાં કે બધામાં ગયું હોઈશ. અને એ દરમિયાન બહુ જ બધા આ સમુદાયના લોકોનો સંપર્ક થયો, એમની જીવનની
ઝીણામાં ઝીણી વિગતો જાણવાની એટલે જાણવા મળી અને એ પછી મને લાગ્યું કે આખા સમાજ સંસ્થા સરકાર બધાના નજરમાંથી આ છૂટી ગયા છે. કોઈએ એટલું ફોકસ આ સમુદાયો માટે નથી કર્યું. વેલફેર સ્કીમમાં ઘર બનાવી દેવાથી એમના પ્રશ્નો પૂરા નથી થતા. એટલા બધા જટિલ એમના પ્રશ્નો છે એ નજીકથી જોયું પછી લાગ્યું કે આ તો એટલે કરવું જ જોઈએ અને આ કામને વધારે સારી રીતે સરકાર સામે અને સંસ્થાઓ સામે કેવી રીતે મૂકવું એવું એ વખતે લાગ્યું અને પછી શરૂ કર્યું. ત્યારબાદ તમે વિચરતા સમુદાય સમર્થન મંચની સ્થાપના કરી, તો આ નવી સંસ્થાની સ્થાપવાની જરૂર શું પડી? એકચ્યુઅલી જનપથ નેટવર્ક સંસ્થા એટલે એની સાથે ગુજરાતમાં 250 જેટલી સંસ્થાઓ સંકળાયેલી. એટલે અમારા મનમાં એવું હતું એ વખતે કે ગુજરાતમાં ચેરિટી કમિશનર પાસે જઈએ તો 2.5 લાખ ટ્રસ્ટ રજીસ્ટર્ડ થયેલા છે. એટલે અમને હતું કે કોઈના કોઈ ઇસ્યુઝ પર બધી સંસ્થાઓ કામ કરે છે, મહિલા ઉપર, બાળકો ઉપર. તો આપણે એ સંસ્થાઓને વિચરતી અને વિમુક્ત જાતિઓની સાથે જોડી દઈએ, કેમ કે એમના પ્રશ્નો ને આમના પ્રશ્નો કંઈ જુદા નથી એમ. એટલે અને એ માટેના અમે ડિસ્ટ્રિક્ટ લેવલ પર મીટિંગ કરી જેમાં જુદી જુદી સંસ્થાઓને પણ ઇન્વોલ્વ કરી અને અમે લોકો જે ફિલ્ડમાં ફર્યા હતા એ દરમિયાન અમારા અનુભવો, એમની જે પરિસ્થિતિ, આ બંને રજૂ કર્યું એ લોકોની સામે અને કહ્યું કે આ પણ એક ક્ષેત્ર છે જ્યાં આપણે કામ કરવાની જરૂર છે સંસ્થાગત રીતે વિચારીએ તો. પણ પછી ધીમે ધીમે એવું થયું કે સંસ્થાઓનું આવવાનું આ મિટિંગોમાં ધીરે ધીરે ઘટતું ગયું અને કમ્યુનિટીમાંથી, સમુદાયમાંથી લોકો વધારે ને વધારે આવવા માંડ્યા. કેમ કે આખા ગુજરાતમાં પહેલી વખતે કોઈક એવું હતું કે જે આમની પરિસ્થિતિ માટે વિચારી રહ્યું હતું અથવા વાત કરી રહ્યું હતું. એટલે ક્યાંયથી બી ખબર પડે, ધારો કે જામનગરમાં ખબર પડી હોય કે આપણા પરિસ્થિતિ વિશે વાત કરવા માટે મહેસાણામાં મીટિંગ છે, તો ત્યાંથી ભાડું ભરીને લોકો મહેસાણા. એ લોકો પણ તમને એટલો રિસ્પોન્સ આપવા લાગ્યા. બિલકુલ. અને પછી મને થયું કે ચાલો સંસ્થાઓને આપણે પ્રયત્ન કરી જોઈએ, સફળ નથી થયા તો ફાઇનલી હવે એક પ્લેટફોર્મ બનાવીને આપણે તો કામ શરૂ જ કરવું જોઈએ. તો આ સમુદાયની પાયાની જરૂરિયાત તમને શું લાગી? સૌથી મહત્વનું જે મને લાગ્યું કે જે સતત રઝળપાટ છે એમનો એમ અને એના કારણે ક્યાંય સ્થાયી એમનું ઠેકાણું નથી એમ અને એ ન હોવાના કારણે એમના બધા જ પ્રશ્નો, એટલે રોજીરોટીથી લઈને આ દેશના નાગરિક તરીકેના ઓળખની વાત કરીએ, મતદાર કાર્ડ છે કે રાશન કાર્ડ છે, આ પણ એમની પાસે નહીં. અને એ બધું, એટલે દેશના નાગરિક તરીકેના ઓળખ, આધાર પુરાવા એમના મળે એ માટે સૌથી પહેલી જરૂરિયાત એ મને લાગે. અને એની સાથે સાથે જોડાયેલું છે બાળકોનું શિક્ષણ, કેમ કે એ પણ એટલું જ જરૂરી છે. અને પેલું ફરતા રહેવાના કારણે બાળકોનું ભણવાનું પણ નથી થતું. અને એમાં બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ આખો અનુભવ જે મને થયો અને એ દરમિયાન મને લાગ્યું કે આ બધું સાઈડમાં મૂકીને એક્ચ્યુઅલ કામ કરવાની જરૂર છે, એ જ્યારે આમની વસાહતોની શોધખોળ થતી હતી એ દરમિયાન હું સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકામાં હતી અને એ દરમિયાન એક ન્યૂઝપેપરમાં મેં વાંચ્યું કે ગેડિયાની ગામમાં ડફેરોનો ત્રાસ એમ. અને આખી 40 જાતિઓની યાદી મને સરકાર પાસેથી મળી. પછી મેં પ્રયત્ન કર્યો કે ડફેરને શોધવા માટે, બીજી બધાના લોકેશન મને મળી ગયા, હું જ્ઞાતિગત રીતે પણ બધાને મળી, પણ મને ડફેર કોઈ બતાવે પણ નહીં. હું ગામમાં જઈને વાત કરું ડફેરને મળું છે તો પણ એમ કે ત્યાં તો ના જવાય આપણાથી એમ. એટલે મને થતું કે એવા તે કેવા ખૂંખાર છે તેમની પાસે આપણાથી ના જઈ શકાય અને એમની પરિસ્થિતિ શું છે એ મારે જાણવું હતું. એટલે પેલું છાપું વાંચીને એનું પેપરનું કટિંગ લઈને હું ગેડિયા ગામ પહોંચી ગઈ. ત્યાં જઈને મેં કહ્યું કે મને આ ડફેરના દંગે જવું છે. પહેલાં તો ગામવાળાએ બધાએ ના પાડી દીધું, એકદમ નાની એવી છોકરી. પછી એક બેનને આમ લાગ્યું કે આ કંઈક દ્વિધામાં છે ને મને લઈ ગઈ એમની ત્યાં. એ વખતે ચોમાસાનો પીરિયડ, લગભગ ઓગસ્ટ મહિનો હતો અને ગામથી 4 કિલોમીટરનું ડિસ્ટન્સ. એ લોકો મોટાભાગે ડફેર છે એ 3 કે 4 ગામની સીમ જ્યાં ભેગી થતી હોય ત્યારે અને પોલીસ ઝડપથી એમના દંગે ના પહોંચી શકે એવી પરિસ્થિતિમાં એ લોકો, એટલે 4 કિલોમીટર કાદવ ખૂંતા ખૂંતા અમે લોકો જ્યારે એમની સાથે હું વસાહતમાં પહોંચી, મારા જૂતા પણ તૂટી ગયેલા. અને મેં ત્યાં જઈને જોયું તો છાપરું પણ ના કહી શકાય એટલી ખરાબ પરિસ્થિતિમાં એ લોકો રહેતા હતા એમ. અને એમાં હું મુખી સાથે વાત કરતી હતી. આજે મને એમ સમજાય છે કે હું કેવા વાહિયાત પ્રશ્નો એમને પૂછતી હતી એમ. એ કશું પૂછવાનું હોય જ નહીં, બધું જ દેખાતું હતું, છતાં પણ આમ હું એમને પૂછી રહી હતી, મારે લખવાનું હતું એના સંદર્ભમાં. એ દરમિયાન એક બાઈ બાજુમાંથી, એકદમ એને ડિલિવરી થયેલી, લગભગ એનું નાનું 4-5 દિવસનું બાળક હશે, ખૂબ રડે એમ. એટલે મને પેલું ડિસ્ટર્બ થતું હતું એટલે મેં પેલી બાઈને કહ્યું, મેં તો તું આને ફીડિંગ કરાવ ને એમ, આટલું બધું રડે છે તો. અને એણે એટલા ક્રોધ, આજે પણ હું ઊંઘમાંથી પણ એનો ચહેરો મને યાદ આવે ને તો ઊંઘ ઉડી જાય એમ, એટલા ભયંકર રીતે એણે મને કહ્યું મને કે આ વરસાદ પડ્યો ને જ્યારથી ત્યારથી ખાવાનું નથી ખાધું એમ અમે લોકો એમ. અને આવામાં જંગલી બિલાડાય ના નીકળે કે જેને મારીને અમે લોકો ખાઈ શકીએ એમ. આ ખેડૂતો માટે વરસાદ બહુ સારો, પણ અમને ત્યારે તો એમ થાય કે આ વરસાદ કોઈ દિવસ પડે જ નહીં એમ. એટલે અને મેં નથી ખાધું કશું તો ફીડિંગ
ક્યાંથી આવે કે હું મારા બાળકને ખવડાવું, એટલે આમ મગજ શૂન્ય થઈ ગયું. હવે મિત્તલબેન, આ લોકોના જે પરંપરાગત વ્યવસાય હતા એ તો પડી ભાંગ્યા, તો હવે આ લોકો કેવા પ્રકારની રોજગારી મેળવી શકે? એકચ્યુઅલી બધાના વ્યવસાયો જે છે આજે છૂટી ગયા છે, અને એમાં એવું થયું છે કે ઘણા બધા મૂળ વ્યવસાયો છોડી અને બીજા બધા, એટલે કે આ શહેરમાં રહે છે તો ઘરકામ કરવા માટે પણ કેટલીક બહેનો જવા માંડી છે. અને અમુક એવા છે, જેમ કે વાદી મદારીની વાત કરીએ તો વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ આવ્યો અને સાપના ખેલ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો. એ પછી એમણે આમ મજૂરી કહીએ ને તો વાદી ક્યારે હાથ મજૂરી કરવાનું એના માટે બહુ જ મુશ્કેલ, એમ એની જે નેચર છે એ પ્રમાણે એમ, એટલે મોટાભાગના ભીખ માંગવાના કામો સાથે સંકળાયો હોય તેવું લાગે, અથવા બાવા સાધુનો વેશ ધારણ કરી અને લોકોને પેલું જોશ જોવાનું ને એ બધું કામ કરતા હોય તેવી રીતના કામમાં વાદી મદારી છે જોડાય. દેવી પૂજકોમાંથી ઘણા બધા અમદાવાદમાં પણ આપણે જોઈએ છે, ટ્રાફિક સિગ્નલ પાસે ને બધા પાસે ભીખ માંગવાનું ને બધું કામ કરતા હોય તે પ્રકારનું આપણે જોઈ શકીએ. કેટલાક એવા છે કે જે એટલે ઓળ ને એ જે માટીના ઘરો બનાવતા હતા તે ઈંટોના ભઠ્ઠામાં કામ કરવાનું ને તેવું શરૂ કર્યું છે. વાંસ ફોડા છે તે પ્લાસ્ટિકના તબકડા ને એ બધું વેચવાનું ને બધું કામ, એટલે મૂળ એમના જે વ્યવસાયો છૂટતા થોડાક જે એમને લાગ્યા છે કે આમાં અમે ઇઝીલી કમાઈ શકીશું એ પ્રકારના વ્યવસાયો એમણે સ્વીકાર્યા છે એમ. અને બહુ ખરાબ રીતે પરિસ્થિતિમાં સરાણીયા જ્ઞાતિનું આપણા ગુજરાતમાં એક જ એવું ગામ છે વાડિયા કરીને, જ્યાંની બહેનો દેહ વેપાર સાથે સંકળાયેલી છે, એમનો પરંપરાગત વ્યવસાય છરી ચપ્પુની ધાર કાઢવાનો હતો. હવે તમે જે કામ કરો છો, જે જોશથી કરો છો અને જે ભાવથી કરો છો, એ ખરેખર એક હીરો જેવું કામ કરો છો, અને આ માટે તમને રિયલ હીરો એવોર્ડ પણ મળ્યો છે, તો આ એવોર્ડ વિશે થોડી વાત કરશો? CNN અને IBN દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે, અને દેશના 24 જેટલા વ્યક્તિઓને જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ આપવાનું નક્કી થતું હોય છે. આ વખતે એમણે યુથમાં એમણે આપણને આ એવોર્ડ માટે પસંદ કર્યા, અને હમણાં જ 24 માર્ચે એનું ફંક્શન થયું મુંબઈમાં, અને એમણે 5 લાખ રૂપિયાની રાશિ આની સાથે આપતા હોય છે, અને બહુ જ ગૌરવની વાત છે. કેમ કે એક રીતે કહું તો હવે દેશભરમાં આ જાતિઓ વિશેની બધાને ખ્યાલ આવતો જાય છે, એમના કામો આપણે જે કરી રહ્યા છે એ વિશેની પ્રસિદ્ધિ પણ થતી જાય છે, એક જાગૃતિ આવતી જાય છે. બિલકુલ, તમારો મુખ્ય આશય છે અને એના પ્રશ્નો સોલ્વ થવા જોઈએ. એક્ઝેક્ટલી. હવે આ સિવાય પણ તમને બીજા કેટલાક એવોર્ડ્સ મળ્યા છે તમારી આ કામગીરીને બિરદાવવા માટે, તો એ કયા છે? રાજકોટમાં યંગ મેન ગાંધી અને એસોસિએશન છે, એના દ્વારા ચંપાબેન ગોંધિયા એવોર્ડ આપવામાં આવે છે, એ એવોર્ડ આપણને મળેલો છે. અને બીજું ધીરુબેન પટેલ આપણા સાહિત્ય પરિષદમાં ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, લેખિકા છે, એમના બા છે ગંગાબા, એમની સ્મૃતિમાં એક એવોર્ડ આપવામાં આવે છે, એ પણ એમણે 2010માં આપણને એ એવોર્ડ મળેલો. મિત્તલબેન, તમે સ્ટુડિયોમાં આવ્યા અને સામાન્ય રીતે લોકો જે નથી જાણતા એવા એક સામાજિક પાસા ઉપર તમે સૌનું ધ્યાન ખેંચ્યું, પ્રકાશ પાથર્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. મિત્રો, ગુજરાતમાં દાયકાઓ પહેલા માણસાઈના દીવા પેટાવ્યા હતા પૂજ્ય રવિશંકર મહારાજે. એ દીવાને અજવાળે અજવાળે સમયાંતરે એ પ્રકારના સેવા કાર્યો થતા રહે છે. એ અજવાળાને વધુ ઉજ્જવળ બનાવવા જેવું કામ મિત્તલ પટેલ કરી રહ્યા છે. સુખ, સગવડ, સાહેબી, આધુનિક સવલતો સૌને આકર્ષે છે, પરંતુ સેવા, પરોપકાર, સહનશીલતા, બીજાના દુઃખે દુઃખી થવાની ભાવના, આ બધા ગુણો ગ્રહણ કરવા ખૂબ અઘરા છે. આ ગુણોને જીવનમાં ઉતારનાર મિત્તલ પટેલ એ કદાચ નોખી માટીમાંથી ઘડાયેલી વ્યક્તિ છે. આવો મળીએ કાર્યક્રમમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતી વ્યક્તિઓને મળતા રહીશું.